ઝંડો કાઢતી પણ જે ઓનેસ્ટ ટેક્સપેયર્સ હતા એ તો હજી ચીટકી રહ્યા છે ને ઓનેસ્ટલી કરે છે જીએસટી ને બધું. પણ જે લોકો પહેલાથી બેઈમાની કરતા તે હજી બેઈમાની કરે છે. મારે એમ કેવું છે ખાસ કે હજી બી એ લોકો લૂપમાં આયા નથી. એ લોકો જીએસટી ને એ લોકો ચાર બીજા પેતરા કાઢી લીધા કે ભાઈ બેઈમાની થી ગવર્નમેન્ટ ને બી કેવી રીતે બેવકૂફ બનાવાય અને પોતાનો કઈ રીતે ધંધો થાય જેમાં બધા આવી ગયા. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ, ના ના, એટલે આપણે સી આ ચોર પોલીસ તો પહેલાથી રમતા હતા. સી ઇટ્સ ઓલવેઝ ચોર પોલીસ. અગર ઇન્ડિયામાં પોલીસ વ્યવસ્થિત, ટ્રાફિક પોલીસ વ્યવસ્થિત હોય તો એક્સિડન્ટ ઓછા થાય. પણ નથી, એટલે ચોર પોલીસ. હવે તમે ફોરેન જેવું કરો તો એ અલગ સ્ટોરી છે. પણ અત્યારે ત્યાં જઈને આપણે સીધા થઈ જઈએ છીએ કારણ કે ત્યાં પોલીસ સ્ટ્રોંગર છે ચોર કરતા. અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયામાં પોલીસ સ્ટ્રોંગર નથી ચોર કરતા. એટલે અત્યારે મારે કરપ્શન પાછળ નથી પડવું કારણ કે આખો નવો ટોપિક ચાલુ થઈ જશે. પણ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે એટલે જીએસટીમાં જે જેન્યુઅન લોકો હતા, એક્ઝામ્પલ અત્યારે આપણે જે વાત કરી બધી બહેનો, જે ઉદ્યોગો, તો જે જેન્યુઅન લોકો હતા મરી પડવા યાર, જે લોકોને ચીટિંગ કરતા ના આવડી, ચોરી કરતા ના આવડી, અને જે લોકોને આવડી યાર, જે લોકો એક્ઝામ્પલ આપું, ચલો ને હું પોતે એસી વાળી દુકાનોમાં જઉં છું અને સાહેબ બિલ માગું છું ને તો મને બિલ નથી આપતા. એસી દુકાનોની વાત કરું છું, પાણીપુરી વાળાની વાત નથી કરતી, તે લાખ દોઢ લાખ રોકડી કમાય છે એની વાત નથી કરતી. તો રોકડી કમાતો તો કમાશે ને કમા, ભલે આપણા માટે પાણીપુરી વાળો છે. યા હું મારી મસાજ વાળીની વાત નથી કરતી જે 40-50 હજાર રોકડી ઘરમાં હર મહિને લઈ જાય છે. હું એ લોકોની વાત કરું છું જે એસી દુકાન લઈને બેસે છે અને ભાઈ તું બિલ તો આપતો કે ના બેન બિલ નથી, ખોવાઈ ગયું, અરે બુક પતી ગઈ ને આ થઈ ગયું, ઢાંકણું ને પૂછ્યું ને કોઈક બિલ કેવા આપે ખબર છે? પેલા સિક્કા મારીને બિલ આપે, જ્યારે હું જબરજસ્તી કરું બિલ આપે. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે સાહેબ એ બધી જે ચોરીઓ થતી તે તો હજી અટકી નથી. એટલે અમારા જેવા જે જેન્યુઅન હતા, જે પહેલાં બી બિલ ફાડતા હતા અને આજે બી બિલ ફાડીએ છીએ, પણ એ લોકો અટકી, એ લોકો રહી ગયા. અને જે જેન્યુઅન હતા એ હવે મરી પડવા રહ્યા કારણ કે એ લોકોને પરવાડ્યું નહીં. એટલે અલ્ટિમેટલી ત્યાં ગવર્મેન્ટે જાગવાની જરૂર છે. પણ રુઝનજી, આ બધાની વચ્ચે અત્યારે બજેટની સાથે સરકારે આટલા વર્ષમાં જે કામ કર્યું, જે ઉપલબ્ધિઓ છે જણાવવામાં આવતું હતું, અને એમાં એક વાત અવારનવાર જોવા મળતી હતી કે વધારે ને વધારે લોકો ટેક્સ પે કરતા થયા છે. તો આને આપ કેવી રીતના જોશો? સી બધા રિટર્ન્સો કેટલા, હવે મારી પાસે આંકડા નથી, આઈ એમ નોટ, હું તેનું હોમવર્ક નથી કરી આવી, પણ મારી પાસે એક ટેક્સ રિટર્ન્સ વધી ગયા છે. ભલે પછી ઝીરો ટેક્સ રિટર્ન થયા છે પણ વધ્યા છે, એ વાત નક્કી છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ અલ્ટિમેટલી એનાથી ફાયદો શું થયો? યુ સે કે યુ હેવ ગોટ મોર પીપલ ઇન યોર ટેક્સ નેટ, બરોબર, ઇટ ઇઝ ગુડ કે સારું છે, મારી પાસે બિલકુલ આંકડા નથી પણ એ સારી વાત છે. પણ એનાથી ફાયદો શું થયો? ભલે અત્યારે કે જે 1 લાખ કરોડ મને જીએસટી ના અમે ટેક્સ મળે છે, આઈ ડોન્ટ નો, ઇટ્સ ગુડ, મળે તો વી આર વેરી હેપી. આમ આઈ એમ શ્યોર 1 લાખ કરોડ મળે એટલે કમસે કમ 2-2.5 લાખ હશે ત્યારે 1 લાખ કરોડ મળે, એ બી હું તમને કહી દઉં. તો એટલે અલ્ટિમેટલી વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે જે જેન્યુઅન લોકો છે હજી હેરાન થાય છે, અને જે, સોરી બટ ટુ ટેલ યુ, પર જે ચોર ચક્કા વેડા કરતા હતા તો હજી ચોર ચક્કા વેડા કરશે. પણ અનફોર્ચ્યુનેટલી બધા બિઝનેસમેનોને ચોર ચક્કા ગણાય છે. અહીંયા અમે કંઈ બી કરીએ તો પહેલાં પહેલાં ઇન્કમ ટેક્સ વાળા, હવે તો થોડું ઓછું થયું છે, પહેલાં ઇન બેહી જાય, ચાર પ્રશ્ન પૂછે આ થયું શું થયું, એ લકીલી ઓછું થયું છે ને. અત્યારે કીધું છે કે હવે તમારા રિટર્ન્સ 1 દિવસ કે 2 દિવસમાં પેલું થઈ જશે, શું કહેવાય, શું થશે, ડિજિટાઇઝ થઈ જશે, આમ ડિજિટાઇઝ થાય. એટલે દેટ ઇઝ અ પોઝિટિવ પોઈન્ટ, હું પોઝિટિવ વાત કરવા માંગુ છું. પણ અનફોર્ચ્યુનેટલી થાય છે શું, અત્યારે આપણે બધા વાત કરી, એક અવેરનેસની વાત કરી, એક બ્યુરોક્રેસીની વાત કરી. બ્યુરોક્રેસી ક્યારે ઓવરટેક થશે? જ્યારે ફૂલ ડિજિટાઇઝેશન આવશે, જે આઈ ફર્મલી બિલીવ ઇન ટુ ઇટ, બીકોઝ મારો બિઝનેસ બી છે એટલા માટે. બીજું ઇમ્પોર્ટન્ટ છે કે પણ ગવર્મેન્ટ જ્યારે સ્કીમ્સ કરે છે, એ મારે ખાસ કહીશ, તમે કરોડો લાખો રૂપિયાની મુદ્રા યોજના, આ યોજના, પેલી યોજના તો કરી લીધી, પણ તમે ઇમ્પેક્ટ એનાલિસિસ જુઓ ને. જેને કે મેં અત્યારે બેટી બચાવો વાત કરી, હું વન સ્ટોપ સેન્ટરની બી વાત કરી છે, અમે ઉજ્વાલાની વાત કરી, તમે એકવાર સ્કીમ કરી લો છો પણ ધેન યુ વિલ હેવ ટુ ટ્વીક ઇટ અકોર્ડિંગ ટુ ગ્રાઉન્ડ લેવલ. આ તો છે કે મેં દુનિયાનો બેસ્ટ પ્રોડક્ટ બનાવ્યો પણ અરે લોકોને નથી ખરીદવો, લોકોને નથી જોઈતો. તમે જે લોકોને જોઈએ આપો તો લોકો સુધી લોકોને ફાયદો થશે ને. એટલે ઇમ્પેક્ટ એનાલિસિસમાં હવે અત્યારે હું, બીકોઝ આઈ એમ ફર્મ બિલીવર કે મોદી ઇઝ અ પર્સન હુ એક્ઝિક્યુશન ઇમ્પ્લિમેન્ટ્સ, રાઈટ, દેટ ઇઝ વાય ઇઝ ઇન પાવર, કારણ કે એક્ઝિક્યુશન ઇમ્પ્લિમેન્ટના ઇઝ અ એસ ઇન ધેટ. બટ અલ્ટિમેટલી એક્ઝિક્યુશન ઇમ્પ્લિમેન્ટેશન પછી ઇમ્પેક્ટ શું થયો? આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે તમે મોટી સ્કીમ્સ કરો છો, પણ એટ ધ ગ્રાઉન્ડ રૂટ લેવલ જ્યારે એનો ઇમ્પેક્ટ એનાલિસિસ થાય અને પછી એ પ્રમાણે તમે ચેન્જ કરો, જે મેં આ એક્ઝામ્પલ આપ્યો, તો મજા આવે ને. ના તો પૈસા તો છે ને ચાલી ગયા, એટલે અલ્ટિમેટલી તો જ્યાં પહોંચવાના ત્યાં પહોંચ્યા નહીં ફોર વોટ એવર રીઝન્સ. એટલે ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. જી બિલકુલ, વનિતાજી આપની પાસે આવવા માંગીશ. આખા બજેટમાં મેડિકલ ક્ષેત્રે પણ ઘણા બધા